ઇયર કંટ્રોલ. બે વાત બરાબર સાંભળી લો, જીભને નિંદાનું સ્થાન નહીં બનાવો અને કાન ક્યારે કોઈ નિંદકને નહીં આપો. ઇયર કંટ્રોલ એટલે તમારે નિંદા તો નથી કરવાની, એ તો બાજુ પર આવશે, પણ તમારા કાન ક્યારે કોઈ નિંદક માણસને નહીં આપો. ઘણાની એવી આદત હોય છે, એમાં બહેનોમાં ખાસ હું એ લોકોને ચંપા કહું છું, ચંપા. આવી ઘણી ચંપાઓ હોય છે જે કોકના ઘરે જાય, બે કામ કરે, ચા પીને આવે અને ચાપીને આવે. જે ગુણની નિંદા કરશો એ ગુણ તમારામાંથી તો રવાનો થઈ જશે. કોક તપસ્વીની તમે નિંદા કરશો, તમે જિંદગીમાં નૌકરશી પણ નહીં કરી શકો. કોઈ ઉદાર દિલ માણસની નિંદા કરશો, જિંદગીમાં રૂપિયા મેળવતા તમને નાકે નવ નેજે પાણી ઉતરી જશે. નક્કી કરો, જિંદગીમાં કોકના ગુણાનું વાત થાય તો સારી વાત છે, એ ન કરી શકો તો નો ડોન્ટ વરી, પણ નબળા શબ્દો તો મારી જીભમાંથી નીકળવાના જોઈએ. અને કોઈ મારા કાનની અંદર યાદ રાખજો, કાનમાં ઝેર જાય એ નિંદાનું ઝેર છે, પેટમાં ગયેલા ઝેર કરતા પણ કાનમાં ગયેલું ઝેર ખતરનાક છે. રાઇટ ડાઉન, કાનમાં ગયેલું ઝેર ખતરનાક, પેટમાં ગયેલું ઝેર એક જ ભાવ માટે મારશે. કાનમાં જો કોકની નિંદા સાંભળવાના ચસ્કા આવી જશે અને વારંવાર જો કોકની નિંદા સાંભળવાનું ચાલુ કરી દેશો ને, ભવાંતરમાં ભવોના ભવો સુધી તમને ભગવાનનું શાસન નહીં મળે. પહેલે માળેથી પડે ને દસમે માળેથી પડે એમાં કંઈક ફરક ખરો? પ્રેક્ટિકલ નથી કરવાનું, શું ફરક? વોટ ઇઝ ધ ડિફરન્સ? આ પહેલી માળ છે બરાબર, અહીંથી જમ્પ મારે તો બહુ બહુ તો શું થાય, હાડકા ભાંગે. કેમ ભાઈ, શેની પ્રેક્ટિસ કરે તું? પહેલે માળેથી પડે તો હાડકા ભાંગે અને દસમે માળેથી પડે ને હાડકું મળે જ નહીં, બરાબર. મારે એ જ કહેવું છે, રસ્તા પરથી જતા આલિયા માલિયાની નિંદા કરો એ પહેલે માળેથી જમ્પ લગાવવા જેવું છે. તમારા મા બાપ, તમારો પરિવાર, તમારા ઉપકારી, તમારા ટીચર, તમારા પ્રોફેસર, તમારા પાઠશાળાના સર અને એથી આગળ વધી જૈન સંઘના પંચ માવ્રતધારી ગુરુ ભગવંતોની જે નિંદા કરો છો ને, એ પહેલે માળેથી નહીં, તમે કેટલામાં માળેથી જમ્પ મારો? દસમે. હાડકું શોધ્યું નહીં જડે, ભવાંતરમાં અસંખ્ય ભાવ સુધી તમને ભગવાનનું શાસન નહીં મળે. બંધ કરી દો નિંદા. મારા સાહેબ કોઈ અમારી કરે તો, એટલે શું આ બાર્ટર સિસ્ટમ છે? એને મારી કરી એટલે મારે એની કરવાની? ભૂલી જાઓ, કોક તમારી નિંદા કરે. સાચું બોલો, તમને તમારા કપડાને ક્યાંક ડાઘ લાગી ગયો હોય અને કોક ફટાફટ આવીને સાફ કરે તો એ તમને કેવો લાગે? એ સારો લાગે. અને તમારી જિંદગીની ચાદર પર કોઈ ડાઘ લાગ્યો છે અને એ તમારા માટે ક્યાંક બોલે છે તો એ બોલતો નથી, તમારો ડાઘ શું કરી રહ્યો છે? સાફ કરે.